રાજકોટ જિલ્લાના જેતપુરમાં લવ જહાજનો મામલો સામે આવ્યો. જેતપુરના સિંધી સમાજની દીકરીને વિધર્મી યુવક ભગાડી ગયો હોવાની માહિતી મળી છે. યુવતીના પિતા દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. છેલ્લા 25 દિવસથી પોલીસ કંઈ પણ કાર્યવાહી ન કરતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. મોટી સંખ્યામાં મામલતદાર કચેરી ખાતે હિન્દુ સંગઠન તેમજ લાડી લોહાણા સિંધી પંચાયત દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું. એફઆઈઆર થઈ હોવા છતાં પોલીસ તંત્ર નિષ્ક્રિય હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે, ત્યારે ડીવાયએસપી કચેરી ખાતે પણ આવેદનપત્ર આપવામાં આવ્યું છે. વિધર્મી યુવક સામે હજુ સુધી કોઈ પગલાં લેવાના નથી, તે માટે તાત્કાલિક પગલાં લેવા માટે માંગ કરવામાં આવી છે. રિપોર્ટર અમુ સિંગલ, વાત્સલ્યમ સમાચાર, રાજકોટ, જેતપુર. એ દીકરી પરત આવે અને એ દીકરીને આપ સાહેબ શ્રી રજૂઆત કરી અને પરત મેળવવા માટે જે કાંઈ ઘટતી કાર્યવાહી હોય એ કરો, એના માટે અમે આવેદનપત્ર આપીએ છીએ. આજે જે આવેદનપત્ર આપવામાં આવેલ છે, સમગ્ર હિન્દુ સમાજ એકત્રિત થઈ અને આવેદનપત્ર આપેલ છે, એમાં બનાવમાં હિન્દુ સિંધી સમાજની એક દીકરીને એક જેહાદી માનસિકતા ધરાવતા વ્યક્તિએ લલચાવી ફોસલાવી, કોઈ ધાક ધમકી આપી, બ્લેકમેલ કરી, માઇન્ડ વોશ કરી, કોઈ પણ એનકેન પ્રકારે દીકરીને ભગાડી ગયેલ છે. અને એ વાતને આજે 25 દિવસ જેવું થવા એવું છે. આ બાબતની પોલીસ કમ્પ્લેન પણ એમના પરિવાર દ્વારા અને સમાજના આગેવાનો એકત્રિત થઈ અને જેતપુર સિટી પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન કરેલી છે. પણ આજે એને 20-25 દિવસ જેવો સમય થઈ ગયો હોય છતાં કોઈ પણ જાતની દીકરીની ભાળ મળેલી નથી, ત્યારે પરિવારજનો ખૂબ ચિંતિત છે, દુઃખી છે. અને એ પરિવારને સાંત્વના આપવા માટે અને એને એને હિંમત આપવા માટે આજે સમગ્ર હિન્દુ સમાજ એકત્રિત થયો હોય ત્યારે તંત્રને રજૂઆત કરવા માટે એકત્રિત થયો છે. અને તંત્ર પાસે અમારી માંગ છે કે જેમ બને એમ વહેલી તકે દીકરીની ભાળ મેળવવામાં આવે અને એમને એમના પરિવારને સુપ્રિત કરવામાં આવે, આવી અમારી માંગ છે.